ધરપકડ કરી હતી ત્યારબાદ તેને ઇન્વેસ્ટિગેશન માટે પણ લઈ જવામાં આવ્યો હતો તે રસ્તા પર ત્યારબાદ હવે તેને પાસામાં ધકેલવાની જે કામગીરી છે તે કરી દેવામાં આવી છે તો હિસ્ટ્રી સીટર રિપ્લાને પાસા તળે ધકેલાયો છે તો સાતમી વખત પાસામાં ધકેલાયેલો ઇબ્રાહિમ ઉર્ફે ઇબલો આર્મ્સ એક્ટ ખંડણીના ગુનામાં સંડોવાયેલો આરોપી છે ત્યારે તેની માથે દુષ્કર્મના ગુનાઓમાં પણ છે અને 53 ગુનામાં પોલીસ ચોપડે તે નામ પણ નોંધાવી ચૂક્યો છે તો થોડા દિવસ પહેલા જ તેને મહિલા એસઆઈ પર હુમલો કર્યો હતો તો પોલીસે ઇબ્રાહિમની ધરપકડ કરી કરાવ્યું હતું કાયદાનું ભાન ત્યારે આ વખત ફરીથી તેને પાસામાં ધકેલવાની ધમકી પાસામાં ધકેલવાની કામગીરી હાથ ધરવામાં આવી છે તો સાતમી વખત ઇબ્રાહિમ ઉર્ફે ઇબલાને પાસા થયા છે જે અનેક 53 ગુનામાં પોલીસ ચોપડે નામ ચડાવી ચૂક્યો છે તો હત્યાની કોશિશ દુષ્કર્મના ગુનાઓમાં પણ સંડવાયેલો છે મહત્વનું છે કે થોડા દિવસ પહેલા રાત્રિના અરસામાં તેને મહિલા એએસઆઈ પર હુમલો કર્યો હતો હત્યાની કોશિશ દુષ્કર્મના ગુનાઓમાં સંડવાયેલો ઇબલો હવે પાસા તળે પોતાની સજા કાઢશે તો ફોન લાઈન પર અમારા સંવાદદાતા લકીરાજસિંહ જાલ જોડાઈ ચૂક્યા છે જી લકીરાજ જણાવશો ઇબલાને પાસા તળે ધકેલવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે સાતમી વખત તેને પાસામાં ધકેલવામાં આવ્યો છે શું છે વિગતો જી ચોક્કસથી અગાઉ જો ઇબલાને જે પાસા તળે ચૂંટણી સમયે જ પોલીસે મોકલી દીધો હોત તો કદાચ મહિલા એએસઆઈ ઉપર હુમલો થયાનો વારો ન આવત કારણ કે વધુ એક વખત આ કુખ્યાત ઇબલાનો ત્રાસ સામે આવ્યો હતો ગત ગુરુવારના રોજ એએસઆઈ ઉપર ઇચકારો હુમલો કરવામાં આવ્યો હતો 5 શખ્સો દ્વારા ત્યારબાદ જે ઇબલો હતો તે ફરાર થઈ ગયો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે તેને તાત્કાલિક ધોરણે ધરપકડ કરીને તેને કાયદાનું ભાન તો કરાવ્યું હતું આ ઇબલા ઉપર 53 જેટલા ગંભીર ગુના છે હત્યાની કોશિશ હોય દુષ્કર્મ હોય કે આર્મ્સ એક્ટ હોય તેવા ગંભીર ગુનાઓનો આ આરોપી છે પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે ત્યારે મહત્વની વાત તો એ છે કે પોલીસે અને ચૂંટણી સમયે પાછા વોરણ સુકામ ન બજાવ્યું પાછા તળે તેને સુકામનો જે ધકેલી નાખવામાં આવ્યું ત્યારે આ એએસઆઈ ઉપર હુમલો થતા ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી છે અને ત્યારબાદ તેને પાછા તળે સાતમી વખત ધકેલવામાં આવે છે હવે ગંભીર ગુનાનો આરોપી છે જે અગાઉ પોલીસે આજ પોલીસે 6 વખત પાછા તળે તેને ધકેલી નાખ્યો છે ત્યારબાદ હવે જ્યારે એએસઆઈ ઉપર હુમલો થાય છે ત્યારબાદ તેને પાછા તળે ધકેલવામાં આવ્યો છે ત્યારે ચોક્કસપણે આ જે કાર્યવાહી પોલીસે અગાઉ કરી હોત ચૂંટણી સમયે જ કરી હોત તો અત્યારે એએસઆઈ ઉપર હુમલાનો વારો ન આવત અને ત્યારબાદ તેને પકડીને કાર્યવાહી કરવાનો વારો ન આવત જી લખીરાજ તમામ માહિતી બદલ આપનો આભાર તો જે રીતે સંવાદદાતાના જણાવ્યા અનુસાર અગાઉ જો આ કામગીરી કરવામાં આવી હોત અગાઉ જો ગુનો થયો હોત તો કદાચ મહિલા એએસઆઈ પર હુમલો ના થયો હોત પણ સાતમી વખત ઇબ્રાહિમને હવે ધકેલવામાં આવી રહ્યો છે પાસામાં ત્યારે જોવાનું હતું કે ઇલેક્શન સમય દરમિયાન કેમ ના થયા કામગીરી તો આર્મ્સ એક્ટ ખંડણીના ગુનાઓમાં પણ સંડોવાયેલો આરોપી છે તો મહત્વનું છે કે ઇબ્રાહિમને હવે પાસા તળે સાતમી વખત ધકેલી દેવામાં આવ્યો છે તો હિસ્ટ્રી સેટર રિબલાને પાસા તળે ધકેલવાની કામગીરી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે તો અનેક તેના ઉપર ગુના છે 53 જેટલા ગુના છે થોડા દિવસ પહેલા રાત્રિના અરસામાં મહિલા એસઆઈ પર હુમલો કર્યો હતો ગુજરાતમાં રાજકારણ ગરમા